ਸੰਗ ਧੋਣ ਲਾਵੇ ਨੇ ਸੁਖਾ ਆਵੋ ਨੇ ਸਲਵੇ ਭਾਈ ਵਿਚਾਰ ਕਵੀ ਚੜੀਏ ਹੋ ਜੀ ਪਸੀ ਗਾਏ ਵਾਸਰੂ ਬੇੜੀ ਥਾਏ ਆਵੋ ਨੇ ਸਰਵੇ ਭਾਈ ਵਿਚਾਰ ਕਰੀਏ ਪਿਆ ਤਾਪ ਸੁਣੀ ਵਾਰੇ ਚੜੀਏ ਹੋ ਚੜੀਏ ਹੋ ਜੀ ਕਸਾਇਓ ਨਾ ਵਾਰਸ ਸਦਾਇ ਆਵੋ ਨੇ ਸਰਵੇ ਭਾਈ ਵਿਚਾਰ ਕਰੀਏ ਪਿਆ ਤਾਪ ਸੁਣੀ ਵਾਰੇ ਚੜੀਏ ਹੋ ਜੀ ਪਾਪੀਆਂ ਨੂੰ ਧਨ ਪਰ ਲੈ ਜਾ ਆਵੋ ਨੇ ਸਰਵੇ ਭਾਈ ਵਿਚਾਰ ਕਰੀਏ ਪਿੜਾ ਤਾਪ ਸੁਣੀ ਵਾਰੇ ਚੜੀਏ ਹੋ ਜੀ ਧਰਮ ਕਿਆ ਤੋ ਧੂੜ ਦਾਣੀ ਥਾ
આવોને સર્વે ભાઈ વિચાર કરીએ રે. પીડા તાપ સુની વારે ચડીએ રે દી. પછી એને મોટા મોટા ખાય. આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ રે. એ પીડા તાપ સુની વારે ચડીએ હોજી. પછી ગા કુહાડા ના થાય. આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ રે. એ પીડા તાપ સુની વારે ચડીએ હોજી. હજારો ગાયો જ્યાં કપાળ લોહીની નદીઓ વહેતી થા. હજારો ગાયો જ્યાં કપાળ લોહીની નદીઓ વહેતી થાય. આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ રે. એ પીડા તાપ સુની વારે ચડીએ હોજી. ક્યાંથી અસર થાય. આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ રે. પીડા તાપ સુની વારે ચડીએ હોજી. Thank you.
खोटू लागे तो कर जो माफ, आ तो कई बतायूं साफ। अदाल था से रे इंसाफ, नेकी राजवे थोड़ा। आवो ने सर्वे भाई विचार दिए, एकला ताप सुनी वारे चढ़िए हो जी। ખાન સાહેબ રવિ પાન સંપ્રદાયમાં એક મુસ્લિમ સુફી સંત થઈ ગયા, એટલે આમાં કડીમાં કહ્યું કે નેવાના પાણી મોભે જાય, કારણ કે મુસ્લિમો જે છે એ ગાયને આપણે ગાયને માળ તરીકે વંદીએ છીએ, પ્રણામ કરીએ છીએ, પણ મુસ્લિમોએ સ્વીકારતા નથી, એનાથી આ ઉલટું કર્યું એમણે। અને એ સમયે હજારો ગાયોને એને ધીર આપી અને પોતે જાતે ગાયો ચારતા એમ કહેવાય છે। અને એ રવિભાન સંપ્રદાયમાં ભેટ લીધો અને આમરણની બાજુમાં એમનું ગામડું, ત્યાં આજે પણ એ સમાધિ છે બાપુ। હા, એટલે અહીંયા સાહેબ ખાનને આ પોતે આ ગરીબી ગાય એમ, એટલે આમાં કડીમાં કહ્યું સાહેબ ખાનનો એવો પીર જેના માટે બની ગયા ફકીર, લાખો ગાયોને આપી એને ધીર, નેવાના પાણી મો ભેજા। તો એ પ્રમાણે આપણે તો એમ કે શું નવાઈ કરી કે આપણે ઘરના બાળકો છીએ, આપણે તો હિન્દુઓ છીએ, અને આપણે આ ગાયને માટે મરી ફીટીએ, એમાં તો નવાઈ નહીં, પણ આ મુસ્લિમ સુફી સંતે આવું કહ્યું છે। સાહેબ ખાન નો કેવો પીર એના માટે બની ગયા છે ફકીર, લાખો ગાયોને આપીએ ધીર, નેવાના પાણી મો ભેજા। આવો ને સર્વે ભાઈ વિચાર રે, ચડીએ હો જી।